હવે ઘણી વાર ઘણા એવા લોકો પણ હોય છે જે આ સમય દરમિયાન ખોટો ટાઈમ પાસ કરતા હોય છે પરંતુ તે લોકો ભૂલી જાય છે કે કંપનીને આ બધી ખ્યાલ પડી જાય છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જ્યારે કોવિડ નાઇન્ટીન નો સમય હતો ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ શીખી ગયા જેમાં એક હતું વર્ક ફ્રોમ હોમ એટલે કે જે પરિસ્થિતિની અંદર આપણે ઘરની બહાર નહોતા નીકળી શકતા તે પરિસ્થિતિની અંદર આપણે ઘરની અંદર બેસીને જ આપણી જે કંપની હોય આપણી જે નોકરી હોય તેને લગતું કામકાજ કરતા હતા હવે ઘણી વાર ઘણા એવા લોકો પણ હોય છે જે આ સમય દરમિયાન ખોટો પાસ કરતા હોય છે પરંતુ તે લોકો ભૂલી જાય છે કે કંપનીને આ બધી ખ્યાલ પડી જાય છે પરંતુ શું આપણે વિચાર્યું કે કંપનીને આ ખ્યાલ કઈ રીતે આવ્યો કે કોઈ પણ કર્મચારી જે વર્ક ફ્રોમ હોમ જે ઘરેથી કરી રહ્યા છે તે પોતાના વર્ક ટાઈમની અંદર ટાઈમ પાસ કરી રહી છે ચલો આખી વિગત શું છે જાણી લઈએ તો કોરોના વાયરસ દરમિયાન વિશ્વભરમાં કંપનીઓએ ઝડપથી વર્ક ફ્રોમ હોમ કલ્ચર અપનાવ્યું હતું હવે આ એવી સિસ્ટમ છે જેમાં કર્મચારી અને કંપનીને બંનેને ફાયદો થયો પરંતુ કેટલાક કર્મચારીઓ એવા પણ છે જેમણે આ સિસ્ટમનો ખોટો લાભ લીધો છે હવે કેટલીક જગ્યાઓ પર તો આ સિસ્ટમ નાબૂદ થઈ ગઈ છે પરંતુ ઘણી બધી જગ્યાઓ પર હજી પણ આ સિસ્ટમ કાર્યરત છે જેમાં વર્ક ફ્રોમ હોમમાં કર્મચારીઓ ઘરે રહીને જ ગંભીરતાથી કામ કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે પરંતુ આજે આપણે વાત કરીશું બ્રિટિશ કોલંબિયા સ્થિત કંપની વિશેની તો આ જે કંપની છે તેમાં શિફ્ટ દરમિયાન જે મહિલા કર્મચારી હતા તેઓ ફક્ત સમય પસાર કરતા હતા અને કંપનીને જાણે આની ખ્યાલ થઈ ગયો ત્યારે કંપનીએ સમય બગાડવા બદલ નુકસાની માંગી હવે આ કેવી રીતે થયું તો ઘણી વખત કર્મચારીઓને જ ખબર નથી હોતી કે એવી ટેકનોલોજી પણ છે જેના દ્વારા તમારી ઉપર નજર રાખી શકાય છે અને આ આજટેકનિક દ્વારા કંપનીએ મહિલાની ચોરી પકડી લીધી હવે આખી વિગતમાં કંપનીના ટાઈમ કેમ્પ નામના સોફ્ટવેરની મદદથી મહિલા કર્મચારી ડ્યુટી દરમિયાન સમય બગાડતા હોવાનું જાણવા મળ્યું હવે આ એ સોફ્ટવેર દ્વારા ઘરેથી કામ કરતી હતી પરંતુ જ્યારે કામ કરતી ત્યારે કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતું હોય તેવું સોફ્ટવેર પણ કંપની પાસે હોય છે હવે આ સોફ્ટવેરે જ ચોરી પકડી લીધી જે મહિલાએ આ કામ કર્યું હતું તે કંપનીના એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા જ્યારે તેમને ઘરેથી કામ કરવાની સુવિધા આપવામાં આવી તો તે પોતાની ફરજ પરના કલાકો દરમિયાન સમય બગાડતા હોવાનું જાણવા મળ્યું હવે મહિલાએ આવો દાવો પણ કર્યો કે તેને નોટિસ આપ્યા વિના નોકરીમાંથી કાઢી મૂકી તો કંપની પર જ આ વ્યક્તિએ આરોપ લગાવ્યો જ્યારે કંપનીએ તેની ચોરી પકડી તો તેને નોકરીમાંથી હાકારી કાઢવામાં આવી તો ઉલટો કંપની ઉપર તેમણે આરોપ લગાવ્યો અને ત્રણ નું વળતર માંગ્યું હવે એના જવાબમાં કંપનીએ કહ્યું કે મહિલા પચાસ કલાક કરવાનો દાવો કરે છે પરંતુ આવું કોઈ કામ તેણે કર્યું જ નથી આટલું જ નહીં તેણે ઘણી બધી હેરાફેરી પણ કરી હતી હવે કંપનીએ કોર્ટમાં સોફ્ટવેર ડેટા સાથે પુરાવા પણ આપી દીધા આ પછી ન્યાયાધીશે આ મહિલાના દાવાને ફગાવી દીધું એનાથી ઉલટું કંપનીને જ ત્રણ લાખ રૂપિયા વળતર કરવાનો આદેશ પણ કોર્ટે આપી દીધો હતો એટલે કંપનીના જે વર્ક ફ્રોમ હોમ દરમિયાન મહિલાએ જે ગેરરીતિ આચરી હતી તેના બદલામાં તેણે ત્રણ લાખ રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ